બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ 13 આપણી લાગણીઓની ભાગીદારી પૂરીશું. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, આપણે વૃદ્ધ લોકોની કાળજી લેવી જોઈએ. બીજી ખાલી જગ્યા, બ્રેઇલ લિપિની શોધ અંધજનો માટે થઈ હતી. ત્રીજી ખાલી જગ્યા, બ્રેઇલ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે રસ્તો ઓળંગવામાં, બસ ટ્રેન જેવા વાહનોમાં મુસાફરી દરમિયાન બેસવા માટે સીટ આપીને, દૈનિક ક્રિયા કરવામાં, પુસ્તકો વાંચી સંભળાવીને મદદ કરી શકીએ. પ્રશ્ન 2, વૃદ્ધ વ્યક્તિઓને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? વૃદ્ધ વ્યક્તિઓને હરવા ફરવામાં, સાંભળવામાં, જોવામાં તેમજ વાંચવામાં મુશ્કેલીઓ પડે છે. પ્રશ્ન 3, જો તમને આંખો પર પાટા બાંધી દેવામાં આવે તો તમે કોઈ વ્યક્તિ કે વસ્તુને કેવી રીતે ઓળખશો? જો આપણને આંખો પર પાટા બાંધી દેવામાં આવે તો કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરીને ઓળખી શકાય. પ્રશ્ન 4, અંધ વ્યક્તિઓ તેમની સાથે લાકડી કેમ રાખતા હોય છે? અંધ વ્યક્તિઓ ચાલવા માટે સહારો લેવા તેમજ આગળ કોઈ અડચણ કે વસ્તુ પડી છે કે નહીં તે જાણવા માટે લાકડીનો સહારો લેતા હોય છે. પ્રશ્ન 5, તમે તમારા દાદા દાદીને કેવા પ્રકારની મદદ કરો છો? જવાબ, દાદા દાદીને પાણી ભરી આપીએ છીએ, તેમને દવા ચશ્મા જેવી વસ્તુઓ શોધી આપીએ છીએ, છાપું વાંચી સંભળાવીએ છીએ. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, બ્રેઇલ લિપિ સાંભળી શકતા નથી તેવા લોકો માટે ઉપયોગી છે. તો ખોટું, કેમ કે બ્રેઇલ લિપિ અંધજનો માટે ઉપયોગી છે. બીજું છે, આપણે સૌ આપણી લાગણીઓની ભાગીદારી કરતા હોઈએ છીએ, ખરું. ત્રીજું છે, બ્રેઇલ લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે, ખરું. ચોથું છે, વૃદ્ધ વ્યક્તિઓ હંમેશા શારીરિક રીતે અશક્ત હોય છે, સાચું. પાંચમું છે, અંધ વ્યક્તિઓ પાસે સ્પર્શ, શ્રવણ અને સુગંધની તીવ્ર શક્તિ હોય છે, ખરું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, આંખો બંધ રાખીને તમે ફક્ત અવાજ પરથી કોને કોને ઓળખી શકો છો? અવાજ પરથી અમે મારા મિત્ર, ઘરના સભ્યો તેમજ જાણીતા પશુ પક્ષીઓને ઓળખી શકીએ છીએ. પ્રશ્ન 2, કલ્પના કરો કે તમે એક વૃદ્ધ વ્યક્તિ છો. તમે તમારી કાળજી લેવા માટેના 5 ઉપાયો સૂચવો. પહેલું છે, દરરોજ કસરત અથવા ચાલવાનું રાખીશું. બીજું, આરોગ્યપ્રદ ખોરાક લેશું. ત્રીજું, નિયમિત ઊંઘ લેશું. ચોથું, ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ દવા નિયમિત લેશું. આપણે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ? દિવ્યાંગ વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. તેમનાથી ન થઈ શકે તેવા કામ કરી દેવા જોઈએ. તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરવી જોઈએ. પ્રશ્ન 4, અંધ વ્યક્તિઓ બ્રેઇલ લિપિનું પુસ્તક કેવી રીતે વાંચી શકે છે? તેમના પુસ્તકમાં જાડા પેપર પર ઉપસેલા ટપકાઓની હાર હોય છે, તેના પર આંગળી ફેરવીને તેઓ વાંચી શકે છે. પ્રશ્ન 5, અંધ વ્યક્તિઓ હંમેશા ગોગલ્સ કેમ પહેરે છે? જો તેમણે ગોગલ્સ પહેરેલા હોય તો અન્ય લોકોને પણ ખબર પડે છે કે તે અંધ વ્યક્તિ છે. પ્રશ્ન 5, નીચે બોક્સમાં તમને બ્રેઇલ લિપિના મૂળાક્ષરો આપેલા છે, તેમનો ઉપયોગ કરી નીચે આપેલા શબ્દોને બ્રેઇલ લિપિમાં લખો. હવે જો અહીંયા તમને બ્રેઇલ લિપિ આપેલી છે, જે તે મૂળાક્ષરોની પાસે બ્રેઇલ લિપિને સંજ્ઞા દેખાડી છે, તો તમારે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને નીચે તમારું નામ, ગામનું નામ, માતાનું નામ અને પિતાનું નામ લખવાનું છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને ગામનું નામ મેં અહીંયા જો ભનો ભ, ભાદરોળનો ભ, આ કાનો એટલે આ,
द र ओ ड એટલે ભાદરોળ એવું અહીંયા લખેલું છે. હવે તમારે ઉપર જોઈને તમારું નામ બ્રેલ લિપિમાં માતાનું નામ અને પિતાનું નામ લખવાનું છે. ધારો કે તમારું નામ જનક છે તો જ આવી નિશાની કરવાની, ન અને ક એવી રીતે તમારે લખવાનું છે. તો બાળકો અહીંયા આપણે પર્યાવરણ આસપાસમાં પ્રકરણ 13 પૂર્ણ કર્યું.